મોર્નિંગ ચિલ્ડ્રન આજે આપણે ધોરણ બે વિષય ગુજરાતીમાં પાઠ પાંચ મારે તો બસ રમવું છે એનું આપણે આજે પુનરાવર્તન કરીશું જુઓ તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર છે 85 એના ઉપર પાઠ પાંચ આપેલો છે તો એમાં છે સૌ પ્રથમ તો ગીત અભિનય સાથે ગાઓ અને ગીતની પંક્તિ યોગ્ય રીતે જોડો તો આપણે અગાઉના વિડીયોમાં ગીત ગાઈ ચૂક્યા છીએ અને જોડી ચૂક્યા છીએ બધાને આવડે છે ને સરસ તો જુઓ કઈ ગીત છે ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી ઘૂંટણ સુધી પાણી તો જે ઘૂંટણ આપેલો છે એની સાથે આપણે જોડવાનું છે એ રીતે જે જે રીતે ઘૂંટણ પછી જે કમર કમર તો કમર જે આપેલું હોય ખભા સુધી પાણી તો ખભા સુધી આંખો સુધી પાણી તો આંખો છે એને સાથે આપણે જોડવાનું પછી માથા સુધી પાણી માથા ઉપર તો પછી માથું જે આપેલું છે એની સાથે આપણે જોડવાનું છે પછી એના પછી છે સરસ મજાની કાગડાની દર્શા કાગડાની આપણે વાર્તા કરી ને બધાની વાર્તા ગમે છે ને સરસ તો હવે છે એ વાર્તા ઉપરથી આપણે છે કે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાંચો અને લખો એટલે કે શબ્દો એટલે કે વાક્ય આપેલું હોય એ આડા આવું આપેલું હોય તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય ફરીથી બનાવવાનું છે બધાને આવડે છે ને આવડે છે મને ખબર છે સરસ તો આજે આપણે ફરીથી પુનરાવર્તન કરીશું કે જુઓ તમારે વાક્ય અલગ રીતે આપેલું હોય એના શબ્દો અલગ અલગ ગોઠવેલા હોય તેને આપણે એક જ ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવશું તો પહેલું વાક્ય છે ચાંચ કાગડાએ ગોળી પૂંજામાં તો આ વાક્ય તમે વિચારો કે આપણે યોગ્ય લાગે છે નથી લાગતું ને તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું એટલે વાક્ય બનશે કે ભાઈ કાગડાએ તો આપણે કાગડાએ પહેલું લખીશું કે કાગડાએ ચાંચ પૂંજામાં ગોળી બરાબર પછી છે કે ભેણિયા નીચેથી કાગડાએ કાંકરા તો એમાં વાક્ય આવશે કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા પછી છે પૂંજામાં કાંકરા કાગડાએ નાખ્યા તો કાગડાએ પૂંજામાં કાંકરા નાખ્યા પછી છે ઉપર પૂંજામાં પાણી આવ્યું તો પૂંજામાં પાણી ઉપર આવ્યું એ જ રીતે તમારા સ્વાધ્યાય પોથીમાં જુઓ પાંચ નંબર છે 88 પેજ નંબર ઉપર કે કા કા કરતો ઉડી ગયો કાગડો તો એનું વાક્ય બનશે કે કાગડો કા કા કરતો ઉડી ગયો પછી છે પડી કાગડો ગયો વિચારમાં તો આપણે કઈ રીતે આ વાક્ય બનાવવાનું કે કાગડો વિચારમાં પડી ગયો પછી છે થયો નહીં નિરાશ કાગડો તો કાગડો નિરાશ થયો નહીં કાગડાએ પાણી પીધું ગોળી ચાંચ તો એનું વાક્ય બનશે કાગડાએ ચાંચ ગોળી પાણી પીધું તો આમ જે આડા અવળા વાક્ય હોય એ યોગ્ય ક્રમમાં આપણે ગોઠવી અને વાક્ય બનાવશું પછી જે વાક્યને ઘટના ક્રમ પ્રમાણે ક્રમમાં આપો કે વાક્યને વાર્તાના ક્રમમાં અહીંયા લખો તો એ પણ મેં તમને લખાવી દીધું છે ત્યારબાદ છે ગીત ગાઓ કે આટા પાટા ગીલી ડંડા આ ગીત પણ બધાએ ઘરે ગાવાનું પછી એના પછી છે પેજ નંબર 90 તો એમાં આપેલું છે કે ગીતમાંથી શોધીને શબ્દો લખો કે નીલમ તો નીલમ પેલે તો પેલે તો એ પણ મેં શબ્દ તમે શીખ્યા છે ત્યારબાદ છે વાક્ય મોટેથી વાંચો અને રંગીન શબ્દને અક્ષરના નમૂના પ્રમાણે લખો કે કલોલ તો કલોલ તો ફતેસી ફાટક બંધ કર્યો તો ફતેસીએ ફાટક બંધ કર્યો એ રીતે આપણે વાક્યો લખીશું પછી છે 15 વાક્ય મોટેથી વાંચી જે રંગનો શબ્દ છે એ રંગના ખાનામાં આપણે લખવાનો છે તો બધાએ લખ્યો છે પછી છે ગીત કે અમે રેતીમાં રંગ ફે રમતા હતા તો એ ગીતના આધારે આપણે છે પેજ નંબર 94માં 20 નંબર કે ગીતને આધારે સાચા વાક્યની સામે રાઈટ કરો તો પહેલું વાક્ય છે કે અમે ફૂલડા તોડતા હતા કે અમે ફૂલડા સુવતા હતા શું આવશે
માં રમતા હતા તો અમે ચાંદાની ચાંદની માં રમતા હતા એની પાસે રાઈટ કરવાનો ત્યારબાદ અમે માટીના રમકડા બનાવતા હતા કે અમે માટીના કુવા કરતા હતા તો અમે માટીના કુવા કરતા હતા એની સામે આપણે રાઈટ કરીશું પછી છે કે અમે દરિયા કિનારે ફરતા હતા અમે તણી નદી તળાવે ફરતા હતા તો અમે નદી તળાવે ફરતા હતા એની પાસે રાઈટ કરવાનો પછી છે અમે બાગ બગીચે રમતા હતા કે અમે શેરીના નાકે રમતા હતા તો અમે બાગ બગીચે રમતા હતા એમાં રાઈટ કરીશું પછી છે 21 કે ખાલી જગ્યા પૂરો બરાબર તો અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા હતા બોલો અમે રેતીમાં રંગભેર રમતા હતા ત્યારબાદ છે અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા તો અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ફૂલો સૂંઘતા હતા પછી અમે ખાલી જગ્યાની ચાંદલીમાં રમતા હતા તો અમે ચાંદાની ચાંદલીમાં રમતા હતા પછી ઝીણા ટમ ટમટા ખાલી જગ્યા રમતા હતા તો તારણિયા અમે નદી ખાલી જગ્યા ફરતા હતા તો અમે નદી તળાવે પછી જે ખાલી જગ્યા દેખીને તરવા પડતા હતા તો પાણી દેખીને તરવા પડતા હતા પછી જે અમે ખાલી જગ્યાના કુવા કરતા હતા તો અમે માટીના કુવા કરતા હતા તો તમારે આ રીતે ખાલી જગ્યાઓ અને એ બધું લખવાનું અને તૈયાર કરવાનું પછી તો છે કે ભાઈ છોટું પાડોને લખો કે રમતો તમને ગમતી હોય ના ગમતી હોય ખૂબ ગમે એ બધું મેં તમને અગાઉ શીખી દીધેલું છે પણ ખાસ ગીતના આધારે સાચા વાક્યની સામે રાઈટ કરો અને ખાલી જગ્યાઓ એ બધું આપણે તૈયાર કરવાનું છે પછી તે યોગ્ય ક્રમમાં ગોઠવો તો એ વાક્ય પણ તમને યોગ્ય ક્રમમાં ગોઠવતે આવડવું જોઈએ તો આપણે અહીંયા પાઠ 5નું પુનરાવર્તન પૂર્ણ કરીએ છીએ તો બધાને ઘરે બેસી અને વાંચવાનું અને તૈયાર કરવાનું ઓકે બાય થેન્ક યુ